રામ રામ મિત્રો, ને કેમ છો? મજામાં મજામાં જ છો. આપણો વ્લોગ જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો. તો અત્યારે વાગી ગયા છે આપણે 11, અને આજે મારે જવાનું છે 12 અમદાવાદ માટે નીકળવાનું છે. 12:30 વાગ્યાની ટ્રેન છે સૌ પ્રથમ તો. અને આપણા આગળના વ્લોગમાં તમારા બધાનો રિસ્પોન્સ બહુ સારામાં સારો રહેશે એટલી આશા છે, કારણ કે ભાઈના લગ્ન હતા એટલે વ્લોગ આખા આખો એના લગ્નનો જ બનાવ્યો છે. અને તમને કેવો લાગ્યો કેવો નહીં હજી ના જોયું હોય તો આપણી ચેનલમાં જઈ અને જોઈ લેજો. બહુ મસ્તનો વ્લોગ બનાવ્યો છે અને વધુમાં વધુ શેર કરી દેજો, કારણ કે 2 દિવસના લગ્નનો વ્લોગ આપણે 1 દિવસ સ્પેશિયલ રાખ્યો છે. તો જોઈ લેજો ના જોયું હોય. અને અત્યારે મારે નીકળવાનું છે, હજી તો 11 જ વાગ્યા, થોડીક વાર છે, પરંતુ થોડું ઘણું પેકિંગ ને છે એ બધું કરી લઉં. અને થોડુંક ક્યારે આવવાનું થાય હજી કંઈ નક્કી નથી, કારણ કે થોડું ઘણું કામ છે એ બધું પૂરું થઈ જાય એટલે પછી આપણે રિટર્ન થઈ જઈશું. અને પાછું હું કન્ટિન્યુ હમણાં તો ટાઈમ નથી રહેતો વ્લોગ ઉતારવાનો, કારણ કે કામ ને લગ્ન ને બધું ભેગું છે એટલે. અને આજ પાછું નીકળ્યું, બે દિવસ તો લગભગ થઈ જ જશે ત્યાં, એટલે જોઈએ કેટલાક દિવસનું ત્યાંનો પ્રોગ્રામ થાય છે. એટલે જોતા રહેજો કન્ટિન્યુ વ્લોગ. અને બાકી તડકો થોડોક વધારે જ પડે છે, કાલે આપણે જાન લઈને ગયા હતા ત્યાં પણ એટલો તડકો પડે. અને અમદાવાદ જવું તો અમદાવાદ મેં લગભગ દોસ્તાને ફોન કર્યો હતો એટલે તડકો તો રહેશે જ નહીં. જોઈએ શું છે શું નહીં, તમને બતાવતો રહીશ. અમદાવાદનો પણ વ્લોગ આપણે સારી રીતે સરખો બને એ રીતની ટ્રાય કરશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને આપણા 1000 સબસ્ક્રાઈબર પૂરા થવામાં થોડાક જ બાકી છે તો એ પણ સપોર્ટ કરતા રહેજો અને શેર કરતા રહેજો. તો ચાલો હવે તમને કન્ટિન્યુ વ્લોગ બનાવતો રહીશ અને તમને બતાવતો રહીશ. મિત્રો જો અહીં પક્ષી મરી ગયો, કઈ રીતે મર્યું એ કંઈ કંઈ ખ્યાલ નથી. સીડી રૂમમાં જોઈએ હવે આને, એને લઈ લઈએ પુઠ્ઠામાં અને પછી સાઈડમાં ક્યાંક મૂકી દઈએ. કઈ રીતે મર્યું ને કંઈ ખ્યાલ ન થતો, અહીંયા પડી ગયો 2 દિવસથી હતા નહીં એટલે ખબર નથી. હવે ચાલો આને હેને રાખી દઈએ સાઈડમાં. એક ફાઇનલ આપણે રેલવે સ્ટેશને પૂગી ગયા કેશોદના. અને જો અત્યારે કામ ચાલુ છે ને સામે છાપરું પણ કાઢી નાખ્યું અને આગળથી ઘણો મોરો ટૂંકમાં નવીનીકરણ ચાલુ છે, એવું બધું ચાલુ છે એટલે ઘણું ખરું કામ ચાલુ છે ને પૂરું થઈ ગયું ને એવું બધું છે. અને તડકો છે ને જોરદાર છે. આપણે આ બાજુના છાપરા આવીને બેઠા, ટ્રેન 2-3 મિનિટની વાર છે એટલે આવે એટલે પછી આપણે નીકળીએ. પાછો આવી ગયો છું ભક્તિનગરના સ્ટેશને, કારણ કે રાજકોટ પૂગીને થોડું ઘણું કામ હતું એ પતાવી નાખ્યું, કારણ કે અમદાવાદ જવાનું કેન્સલ થયું એટલે પછી રાજકોટ કામ હતું એ પતી ગયું ને પછી અત્યારે પાછો ભક્તિનગર સ્ટેશને આવી ગયો ને અત્યારે પાછો નીકળું છું. અત્યારે થઈ ગયા છે વાગી ગયા બહુ મોડું મોડું. મસ્ત મજાની સક્કર ટેટીને આપણે શું કહેવાય ડીશ બનાવીને ફ્રીજમાં મૂકીને ઠંડી કરીને ફૂલ આપણે ઠંડી કરીને પીવાની છે, ખાવાની છે પીવાની નહીં. જો ડીશ બની ગઈ છે મસ્તની, ચાલો ફ્રીજમાં મૂકી દઈએ. હાલો ચુલી મિત્રો, આપણે ડાયરેક્ટ કારેથી નીકળી ગયા છે મેળામાં આવવા માટે. અને જો મેળાનો નજારો તમને જોવા મળશે. અને આ છે અહીંનું હેલીપેડ બનાવેલું, કારણ કે બધી વ્યવસ્થા બહારના લોકો જે પણ આવતા હોય એના માટે વ્યવસ્થા દર વર્ષે લગભગ બનાવે જ છે. અને મેળાના દ્રશ્યો જોતા રહ્યો કન્ટિન્યુ વ્લોગમાં, કારણ કે અવાજ આવતો હોય કે નથી આવતો મને ખ્યાલ નથી, કારણ કે સાઈડનો અવાજ અને વાહનોનો અવાજ એટલો બધો આવે ને એટલે ટૂંકમાં મારો અવાજ તમને ઓછો મળતો રહે. ત્યાં એન્ટ્રી ગેટ છે માધુપુરના મેળાનું અને ટ્રાફિક બહુ જોરદાર હતી, તો ધીમે ધીમે આગળ પહોંચી ગયા અને મેળામાં. ચાલો તો પછી તમને બતાવતો ટ્રાફિક જ એટલી બધી છે એટલે ટૂંકમાં તમે બીજો બધો લેવા જો તમારે આવતો હોય છે. મોબાઈલ માં કનેક્ટ કરે હમણાં બતાવું તમને. બીજો કેમેરો
એક કેમેરા વાળું છે. હા બે કેમેરા આવે, એક નીચે આવે. હાલો મિત્રો સસ્તું છે, આપણે નથી લેવો, મોંઘું આનથી લેવાનું. મિત્રો બ્રશ કરવું હોય તો લઈ જાજો મારી પાસે. આ ભાઈ છે ને કઈ ના સીટી મારે માર છે, કોઈને ઉભા નથી દેતા, ફોટો નથી પાડવા દેતા, આમ કઈ હાલે. ફોટોગ્રાફી કરો. અરે અરે 50 રૂપિયા આ બહુ. આ મિત્ર જવા બધું હાલો લઈ જો. મેળો કરીને નીકળી ગયા છે ને, આપણા બોલ લઈ લીધો છે અને અહીંયા રમી લીધું તમે આગળ જોયું એ પ્રમાણે. તો હવે નીકળીએ, ચાલો આ બોલ લઈને. હજી દરિયે જવાનો વિચાર છે, જો દરિયે મેળાવે તો જઈ આવીએ, પછી પાછા મળીએ તમને. ચાલો તો મિત્રો અહીંયા આવીને પાછું જો ચાલુ કરી દીધું રમવાનું. ચાલો ફાઇનલી મેચ જામી ગયો. હાલો આવા દેજો, લઈ ગયા. પ્લેયર વધી ગયા હવે. હા ફાઈનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ ચોપાટીએ થી, કારણ કે પોણા બે જેવું થઈ ગયું અત્યારે. વાગી ગયા છે 12 અને આપણે દુકાને બેઠા છે, અને કાલે રાત્રે 6 પૂરી કરીને આપણે ડાયરેક્ટ વયા ગયા હતા મેળામાં. તમે આગળ મેળાના દ્રશ્ય જોયા જશે. કાલે લગભગ છેલ્લો દિવસ હતો, એના પછીનો એક છેલ્લો દિવસ હશે એવું બધું હતું. અને મેળામાં રાત્રે લગભગ અમે 2-2:30 વાગે નીકળ્યા હતા ત્યાંથી, ને 3-3:15 લગભગ ઘેરે પહોંચ્યો હતો. કારણ કે રસ્તામાં મેન હાઈવે ઉપર ટ્રાફિક હતી, પરંતુ અમારા રોડ ઉપર કેશોદવાડા રોડ ઉપર એટલી ટ્રાફિક ન હોય એટલે વાંધો ન આવેલા પૂગી જાય. અને બહુ મસ્ત મજાનો મેળો હતો, ડાયરામાં એમાં ગયા નહોતા, ટૂંકમાં મેળામાં જ ફેર્યા હતા. અને જો કે સામાન્ય લોકોનો મેળો નથી રહ્યો, બહુ મોંઘો મેળો થઈ ગયો છે, સરકારના હાથમાં ગયો ને ત્યારથી. કારણ કે સ્ટોલનો અને એ બધો ખર્ચો જેવડો લાગે તો વસ્તુ ઓબ્વિયસલી મોંઘી હોવાની જ છે. કારણ કે 12 વધારે સામાન્ય લોકો બધા હતા બેહવાવાળા, અને દરિયે પણ એટલા લોકો હતા.